નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં પાઠના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાના છીએ પણ જો આપશો વિદ્યાર્થી મિત્રો કદાચ કોઈ આમાંથી નવું હોય તો ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો આપના મિત્રો સુધી શેર કરો કે જેથી તેઓ પણ અભ્યાસ કરી શકે વળી અમારા એજ્યુકેશન પ્લેટફોર્મ પર એટલે કે વેડ ડિજિટલ એજ્યુકેશન પર ધોરણ એકથી બારના તમામ વિષયોના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો પણ ઉપલબ્ધ છે જો આપના સહઅધ્યાય મિત્રો પરિવાર વર્તુળમાં કોઈ બાળકો હોય કોઈ વિદ્યાર્થી મિત્રો હોય તો આપ એને પણ વિડીયો શેર કરી શકો છો તેઓ પણ ઘર બેઠા એજ્યુકેશનનો લાભ લઈ શકે છે ચલો તો આપણે પાઠના સ્વાધ્યાયની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાની પૂર્તતા કરો એટલે કે ખાલી જગ્યા પૂરો એક ગુણ એમાં એમાં પહેલું સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે જવાબ શું આવશે માઇક્રોસ્કોપ અથવા તો આપણે ગુજરાતીમાં જેને સૂક્ષ્મ દર્શક યંત્ર કહીએ છીએ ત્યાર પછી છે નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો એમાં જવાબ આવશે નાઇટ્રોજન શું આવશે નીલહરિત લીલ એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે ત્યાર પછી આગળ આલ્કોહોલનું ઉત્પાદન આ તમે યુસ્ટ ની મદદથી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો જો આમાં કોલેરા કોલેરી બેક્ટેરિયા બરાબર અહીં જવાબ શું આવશે બેક્ટેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય એમ પૂછે તો બેક્ટેરિયા અને કયા બેક્ટેરિયાથી થાય તો વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી બેક કોલે કોલેરાનો રોગ થાય છે ત્યાર પછી સાચા ઉત્તરો પસંદ કરો યિસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો યિસ્ટ આપણે આલ્કોહોલનું ઉત્પાદન કરવા માટે વાપરીએ છીએ ત્યાર પછી કયું એન્ટીબાયોટિક્સ છે નીચેનામાંથી એમસીક્યુ છે એન્ટીબાયોટિક્સ કયું છે સોડિયમ બાય કાર્બોનેટ આલ્કોહોલ તો એમાંથી કયું આવે ટેટા પણ તમને આપી શકે છે છે બરાબર ત્યાર પછી મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કોણ સમજો સવાલ પ્રજીવનું વાહક કોણ ફેલાવે કોણ તો એમાં કોણ આવે વંદો માખી પતંગિયું કે માદા એનોફિલિસ ની મચ્છર શું આવશે જવાબદાર પ્રજીવ કોણ તો કોણ આવશે મુખ્ય વાહક કોણ ચેપથી જે રોગ થાય એ કીડી માખી ડ્રેગન માખી કે કરોળી એમાં શું આવશે માખી અથવા તો જેને આપણે ઘર માખી તરીકે ઓળખીએ છીએ ઓકે ત્યાર પછી છે બ્રેડ અથવા ઇડલી કડક ફૂલવાનું કારણ શેના કારણે ફૂલે ગરમીના કારણે એને તમે લોટ પીશો એટલે યિસ્ટના કોષોની વૃદ્ધિ થાય એટલે અથવા તો તમે મસડો છો એટલા માટે જવાબ શું આવશે કોષોની વૃદ્ધિ થાય છે એટલા માટે પ્રશ્ન ત્રણ કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્ય સાથે જોડો એમાં પહેલું છે બેક્ટેરિયા બરાબર તો એ બેક્ટેરિયાનું કાર્ય તો કે રોગકારક કેવું રોગકારક એટલે કે મેલેરિયા કારક ઓકે સોરી કોલેરા કારક વિબ્રિયો કોલેરી ત્યાર પછી લેક્ટોબેસિલસ દહીંને જમાવવા માટે બરાબર યુસ્ટ બ્રેડ નું બેકિંગ પ્રજીવ મેલેરિયા કારક અને વાયરસ તો એઇડ્સ કારક ઓકે નેક્સ્ટ જોઈએ શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો કેવી રીતે જોવામાં આવે છે એમાં પહેલું ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર નામનું સાધન વાપરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સૂક્ષ્મજીવના મુખ્ય સમૂહ કયા કયા બેક્ટેરિયા ફૂગ લીલ પ્રજીવ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો તો કે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે રાઇઝોબિયમ અને બેક બરોબર આ સીધો નાઇટ્રોજન લઈને ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્ય એમાં પહેલું લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહી બનાવવા માટે આપણને ઉપયોગી છે ત્રીજું આલ્કોહોલનો ઔદ્યોગિક ઉત્પાદનમાં જીસ્ટનો ઉપયોગ થાય છે આલ્કોહોલ બનાવવા માટે ઉત્પાદન કરવા માટે ઉદ્યોગોની અંદર જીસ્ટ વાપરવામાં આવે છે ઇડલી ઢોસા ખમણ ઢોકળા જેવા વાળો ખોરાક બનાવવા માટે યીસ્ટ ઉપયોગમાં આવે છે ત્યાર પછી જે મશરૂમ તરીકે ઓળખાતી ફૂગ જેને આપણે બિલાડીનો ટોપકણ કહીએ તે ખાવા માટે એટલે કે ખોરાક તરીકે વપરાય છે પેનેસિલિયમ નામની ફૂગમાંથી પેનેસિલિન નામની એન્ટીબાયોટિક્સ આપણે દવા ઔષધ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને વનસ્પતિને જે નાઇટ્રોજન જોઈએ એની પૂર્તિ કરે છે તેથી જમીનની જે ફળદ્રુપતા છે એમાં શું કરે છે વધારો કરે છે ત્યાર પછી તો કે ગંડર ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા એ વિઘટન કરે છે એટલે કે એનું છૂટું પાડે વિઘટન કરે અને તેને બિનહાનિકારક નુકસાન ન કરે એવા અને ઉપયોગમાં આવે એવા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે આ રીતે પર્યાવરણને સ્વચ્છ એટલે કે સાફ રાખવામાં મદદ કરે છે કેટલીક દવા અને રસી બનાવવામાં આ બેક્ટેરિયા અને ફૂગ આપણા માટે ફાયદાકારક છે એટલે કે ઉપયોગી છે એમાં કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટક તરીકેની ભૂમિકા ભજવે છે વિઘટક એટલે શું એ જે કંઈ પણ વસ્તુ કે પદાર્થ છે

અને મરડો જેવી બીમારી કે રોગ થતા હોય છે બેક્ટેરિયા અને ફૂગના લીધે જ ખોરાક શાકભાજી ફળ વગેરે બગડે છે અને અખાદ્ય એટલે કે ખાવાલાયક રહેતા નથી ત્યાર પછી જોઈએ લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે લીલ પાણીની અંદર ફેલાઈ જાય એટલે પાણીમાંથી દુર્ગંધ આવવા લાગે એ પાણી પછી વપરાશ યોગ્ય કે પીવા યોગ્ય રહેતું નથી ફૂગના કારણે જ કપડાં લાકડું અને ચામડાની જે વસ્તુઓ છે એ ખરાબ થઈ જતી હોય એટલે કે બગડી જતી હોય છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન આપણે જ્યારે એને ઉપયોગમાં લઈએ ખોરાક તરીકે ઔષધ તરીકે લઈએ ત્યારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ સાવધાની રાખવી જોઈએ પહેલું કહે છે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા એની વૃદ્ધિને અટકાવે છે આ પ્રકારની ઔષધ એટલે કે મેડિસિન કે દવાઓને શું કહેવાય છે એન્ટિબાયોટિક્સ કહેવાય છે એ અમુક પ્રકારના બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે અહીં આપણને કેટલીક સામાન્ય આપે છે જો પેનો પેનિસિલિન સ્ટેપ્ટ્રામાઇસિન ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન એ એવી ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરાવી અને એમાંથી આ ઔષધ એટલે કે એન્ટીબાયોટિક્સ તૈયાર કરવામાં આવતી હોય છે બનાવવામાં આવે છે એમાં આગળ કહી છે જો કે તેનો ઉપયોગ બીમાર દર્દીઓના રોગોની સારવાર કરવા માટે થાય છે પરંતુ એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે તમારા માન્ય ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે ડોક્ટર જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવે છે તો એ મુજબ જ દવા લેવી અને કહ્યા મુજબની માત્રામાં જ દવાઓને પૂર્ણ કરવી જરૂરી છે જો તમારા શરીરને એન્ટીબાયોટિક્સની જરૂર નથી અને તમે અયોગ્ય માત્રામાં એન્ટિબાયોટિક્સ લ્યો છો તો ભવિષ્યમાં જ્યારે એન્ટીબાયોટિક્સ તમારે લેવાની થાશે અને ત્યારે તમે ઉપયોગ કરશો તો એની તમારા શરીર ઉપર અસર કેવી થશે ઓછી થશે એટલે તમે એ રોગ મટાડી શકશો નહીં ત્યાર પછી છે કે જો બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરની અંદર ફાયદો કરતા હોય ઉપયોગમાં આવતા હોય એવા બેક્ટેરિયા હોય એ પણ એન્ટીબાયોટિકની અસરથી શું થઈ જાય છે નષ્ટ થઈ જાય એટલે કે નાશ પામે છે તેથી એ બાબતની ખાસ તકેદારી રાખવી ખાસ ધ્યાન રાખવું કે જો જરૂરિયાત ન હોય તો એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવો નહીં તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ